नमस्ते, आज आप मदद आदिजाति विकास अधिकारी माटेनु मॉडल क्वेश्चन पेपर नंबर 121 सोल्यूशन जोशु। कफ सीरप में वपरात औषध क्यू है? बी कॉफिन। दूध में दही बनावा प्रक्रिया में लैब में शू उपयोग करे? बी एसिड। नीचेना में असंगत जोड़ कई है? डी स्ट्रेपोकॉक्स स्टेरिन्स। क्या अधिनियम थी भारत में भारतना प्रांतों में द्वैत शासन की शुरुआत थी? सी भारत शासन अधिनियम 1919। भारतीय बंधारण में 8वीं अनुसूची नो संबंध कोनी साथे छे? बी भाषाओ। बंधारण क्या भाग में बंधारण सुधारा की जोगवाई आपवामां आवी छे? डी भाग 20। क्रिप्स मिशन कई साल में रजू करवामां आव्युं हतुं? ए 1942। भारतीय बंधारण ने कोना द्वारा अपनावामां आव्युं हतुं? बी बंधारण सभा द्वारा। भारतीय बंधारण माटेना खरड़ा समितिना अध्यक्ष नीचेनामांथी कोण हता? सी डॉक्टर बी आर आंबेडकर। संयुक्त यादीनी संकल्पना क्या देशना बंधारणमांथी लेवामां आवी छे? डी ऑस्ट्रेलिया। नीचेनामांथी क्या भागने बंधारणनी आत्मा कहेवामां आवे छे? बी आमुख। गुजरात भारतनुं सॉरी आमां डी आवशे, बंधारणीय उपचारोनो अधिकार। तेणे डॉक्टर बाबा साहेब आंबेडकरे बंधारणनो आत्मा कह्यो हतो। अनुच्छेद 32। गुजरात भारतनुं केटलामुं राज्य बन्युं हतुं? बी 15मुं। नागरिकता संबंधित कायदो बनावानी शक्ति नीचेनामांथी कोने प्राप्त छे? सी संसद। बंधारणना क्या अनुच्छेदमां शीखोने कृपाण धारण करवा अने राखवानो अधिकार छे? बी 25। अंतकरण मुजब धर्म कोईपण धर्म पाळवानो। बंधारणना क्या भागमां मूलभूत फरजो आपवानी जोगવાઈ કરવામાં આવી છે? ડી ભાગ 4A માં। વટહુકમ બહાર પાડવા રાષ્ટ્રપતિની કયા પ્રકારની સત્તા છે? બી ધારા કહે સત્તા। કિસાન ઘાટ કોનું સમાધિ સ્થળ છે? બી ચૌધરી ચરણસિંહ। રાષ્ટ્રીય સુશાસન દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? બી અટલ બિહારી વાજપેયી। રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? તો સભાપતિને, અને રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે, બી ઓપ્શન। લોકસભામાં રાજ્યોને કયા આધારે બેઠકો વહેંચવામાં આવે છે? ડી જનસંખ્યા। ભારતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ છે? એ સરોજિની નાયડુ। રાજ્યપાલ રાજ્યમાં સેના પ્રતિનિધિ હોય છે? ડી રાષ્ટ્રપતિના। ભારતમાં બંધારણની મૂળ સંરચનાનો સ્ત્રોત એક ન્યાયિક વ્યાખ્યા। કઈ સમિતિએ ન્યાય પંચાયતની સ્થાપનાની ભલામણ કરી? બી અશોક મહેતા સમિતિ। ભારતનું પ્રથમ નગર નિગમની સ્થાપના ક્યાં થઈ? એ ચેન્નઈ। ભારતીય બંધારણમાં કયા ભાગમાં ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવી છે? સી ભાગ 15। તાશ્કંદમાં કયા ભારતીય રાજનીતિક દળની સ્થાપના થઈ હતી? ડી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી। સરકારી આયોગ કોને સંબંધિત છે? બી કેન્દ્ર રાજ્ય સંબંધો। રાજ્ય સૂચિમાં કયા વિષયનો સમાવેશ થતો નથી? તો જેલ, કૃષિ અને સિંચાઈ તેનો રાજ્ય સૂચિમાં સમાવેશ થાય છે। સુરક્ષાનો કેન્દ્ર યાદીમાં સમાવેશ થાય છે। નાણાં પંચની સ્થાપના કોના વડે થાય છે? એ રાષ્ટ્રપતિ। કયા બંધારણ સુધારા દ્વારા મતાધિકારની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી? બી 61માં। ભારતીય સંસદના ઉપલા ગૃહની મુદત કેટલી હોય છે? ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, રાજ્યસભા કાયમી ગૃહ છે। વહીવટની પ્રક્રિયામાં કઈ બાબતો અગત્યની છે? ડી ઉપરોક્ત તમામ અંકુશ પ્રત્યયન નિર્ણય પ્રક્રિયા। કાર્યક્ષમતા અને કરકસર એ જાહેર વહીવટના મુખ્ય સ્ત્રોતો છે, આ વિધાન કોનું છે? ડી લિયોનાર્ડ વાઇટ। જાહેર વહીવટમાં અંકુશને મોટે ભાગે સાની સાથે સંબંધ હોય છે?
ડી હોદ્દો. ભારતમાં સાના વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે? તો રાજ્ય સરકાર, ગ્રામ પંચાયત અને કેન્દ્ર સરકાર આપેલ તમામ. કૌટિલ્ય શાસન કોને કહે છે? ડી રાજાની આજ્ઞાને. ગુજરાતમાં સાના વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે? તો તકેદારી પંચ, જીઆઈડીસી, રાજ્ય માહિતી પંચ ઉપરોક્ત તમામ. તપાસ પંચ ધારો ક્યારે ઘડાયો હતો? સી 1952માં. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયમાં રજૂ થવો જોઈએ? સી 6 માસ. ટ્રાઈ ભારત સરકારને ટેલિકોમ ક્ષેત્રે સાને વિશે ભલામણ કરે છે? તો પરવાના, સ્પેક્ટ્રમ, ટેલિકોમની સાર્વત્રિક પહોંચ એટલે કે ઉપરોક્ત તમામ. સેબીના અધ્યક્ષ અને બોર્ડના સભ્યોની નિમણૂક કોણ કરે છે? ડી કેન્દ્ર સરકાર. ચૂંટણીની વ્યવસ્થા ઉપર નિયમન રાખવાની સત્તા આરબીઆઈને ક્યારે મળી? સી 2003માં. વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે? બી રાજ્યપાલ. તાલુકાના સ્થાનિક મહેસૂલી વહીવટી તંત્રની મુખ્ય જવાબદારી કોની છે? ડી મામલતદાર. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે? બી પ્રાંત ઓફિસર. ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો કોણે નાખ્યો? બી લોર્ડ રિપન. ગ્રામ પંચાયતના અંદાજપત્ર માટે કોણે ઠરાવ કરવો જરૂરી છે? ડી ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતમાં કુલ સભ્ય સંખ્યા નક્કી કરવાની સત્તા કોની છે? સી વિકાસ કમિશનર. સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? ડી ઝીણાભાઈ દરજી સમિતિ. ગુજરાતમાં દ્વિતીય રાજ્ય નાણાં પંચની રચના ક્યારે કરાઈ હતી? બી 2003માં. ભરતી એ સમગ્ર જાહેર મહેકમ માળખામાં પાયાનો પથ્થર છે, આ વિધાન કોનું છે? સી ગ્લોન સ્ટેહલ. સત્તાધિકાર સાથે જવાબદારી આવે જ છે એમ કોણે કહ્યું છે? સી એમપી ફોલેટ. એલ્ટન મેયોએ વહીવટ અંગેના અભ્યાસો ક્યાં કર્યા છે? ડી હેથ્રોન, અમેરિકા. કામદારો સંચાલકો પ્રત્યે દુશ્મનાવટ ધરાવતા નથી એમ કોણ કહે છે? ડી એલ્ટન મેયો. કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ્સ સાની બનેલી હોય છે? ડી સિલિકોન. ટીસીપી એટલે શું? ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. સી એમએસ એક્સેલ 3ના વર્ઝન કુલ કેટલી હરોળ હોય છે? તો ડી 65,536. કમ્પ્યુટરમાં નીચેના પૈકી કયું માહિતી સંગ્રહ ધરાવતું કરવાનું સાધન નથી? પેન ડ્રાઈવ છે, ફ્લોપી ડિસ્ક છે, મોનિટર નથી અને હાર્ડ ડિસ્ક પણ છે. પાવર પોઈન્ટમાં વપરાતા પેજને શું કહેવામાં આવે છે? એ સ્લાઇડ. સીસીસીનું આખું નામ જણાવો. તો એ કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ. કમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોણે કરી હતી? ડી સન માઇક્રોસિસ્ટમ. એમએસ વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહે છે? બી સ્ટેટસ બાર. કમ્પ્યુટર પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો માટેની શોર્ટકટ કી કહે છે? સી F5. ગુજરાત સ્ટેટ પોર્ટલ શું છે? તો બી www.gujaratindia.government.in. જુદા જુદા પર્સનલ કમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય? એ નેટવર્ક. યુએસબીનું અર્થ શું થાય છે? પૂરું નામ. તો યુનિવર્સલ સિરિયલ બસ. સ્પેલિંગ ખોટો છે, યુનિવર્સલ. એમએસ વર્ડમાં શબ્દોની જોડણીની ભૂલ ક્યાં કલરની લીટીમાં દર્શાવાય છે? સી લાલ. હાઇપરલિંક સાથે નીચેનામાંથી કઈ કઈ સંબંધિત છે? બી કંટ્રોલ પ્લસ કે. જરૂરી ન હોય તેવા મેલ ક્યાં જાય છે? એ સ્પામમાં. આઈપી એડ્રેસ કેટલા ભાગમાં વિભાજિત હોય છે? 4 ભાગમાં. વિન્ડોઝમાં ટાઇટલ બારમાં ક્યુ બટન જોવા મળે છે? એ ક્લોઝ. ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતી તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? એ અંડું. ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ડી પ્રિન્ટર. લિનક્સ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો લિનક્સ એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. સી
ભારત દેશે વિશ્વને ક્યાં કમ્પ્યુટર ભેટ ધરી હતી? તો મેક્રો, મિની, સુપર આપેલ પૈકી એક પણ નહીં. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે? એ એમએસ વર્ડ. વેનનું ફૂલ ફોર્મ શું થાય? તો વાઇડ એરિયા નેટવર્ક, બી ઓપ્શન. કાઇનેટિન સૌપ્રથમ શેમાંથી શોધાયા? બી હેરિંગ માછલીના શુક્રકોષમાંથી. એક્ટિન અને માયોસિન પ્રોટીનની હાજરી શરીરમાં ક્યાં છે? બી સ્નાયુમાં. વનસ્પતિમાં આવેલું મહત્વનું સંયુગ્મ પ્રોટીન કયું છે? એ ક્લોરોફિલ. રિબોઝોમ કઈ પ્રક્રિયા માટે સ્થાન પૂરું પાડે છે? એ પ્રોટીન સંશ્લેષણ. સસ્તન પ્રાણીના દૂધમાં રહેલું ડાયસેકેરાઇડ ક્યાં નામે ઓળખાય છે? ડી લેક્ટોઝ. જીવરસના સંશ્લેષણ માટે દ્રવ્યો અને ઉર્જા કોના દ્વારા પ્રાપ્ત થાય છે? સી પોષક દ્રવ્યો. પ્રથમ મહાન જનીન શાસ્ત્રી કોણ છે? બી મેન્ડલ. જો માતાનું રુધિર જૂથ ઓ અને પિતાનું રુધિર જૂથ બી હોય તો બાળકોમાં સંભવિત રુધિર જૂથ ક્યુ હોઈ શકે? સી ઓ એન્ડ બી. કટ્ટીબીડુ ક્યાં રાજ્યનો તહેવાર છે? ડી આસામ. વર્લ્ડ ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જાહેર કરાય છે? સી WEF. 2022માં સમર યુથ ઓલિમ્પિક્સ ક્યાં યોજાશે? સી ટોક્યો, જાપાનમાં. આઝાદ હિન્દ સરકારની રચના ક્યાં સ્થળે કરવામાં આવી હતી? એ જિનીવા. ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયત યોજનાનો અમલ ક્યારથી થયો? ડી 2001થી. ઇન્ટરપોલનું વડું મથક ક્યાં આવેલું છે? બી લિયોન. ક્યાં રાજ્યમાં આવેલ ઝારસુગુડા એરપોર્ટનું નામ વીર સુરેન્દ્ર સાંઈ એરપોર્ટ રાખવામાં આવ્યું? સી ઓડિશા. ક્યાં રાજ્યના સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે મંજૂરી અપાઈ? ડી આંધ્રપ્રદેશ. ઘડિયાળમાં 9:40 બે કાંટાઓ વચ્ચે કેટલા માપનો ખૂણો હશે? તો ખૂણો શોધવા માટે માનકમાં 11m - 60h ના છેદમાં 2, જ્યાં એમ એટલે મિનિટ અને એચ એટલે કલાક. તો 11m એટલે કે માનકમાં 11m મિનિટ કેટલી છે? 40 મિનિટ છે. 11 × 40 એટલે 440 - 60h એટલે 60 × 9 એટલે 540. તો આપણે -100 મળશે માનકમાં. માનકની બહાર નીકળે તો ·2, તો અહીંયા ·2, તો -50 થશે. તો -50 માનકની બહાર નીકળે તો 50, તો ખૂણો કેટલો હોય 50નો? બી ઓપ્શન. 25 મે 2006 રોજ ગુરુવાર હોય તો 24 ડિસેમ્બર 2006 રોજ કયો વાર હશે? મે મહિનો છે એમાં 25 મે, તો મે મહિનામાં 31 દિવસ હોય, તો 25 મે આપી દીધા. તો મે મહિનામાં હવે બાકી દિવસો કેટલા વધશે? 6 દિવસ વધશે. મે પછી જૂન આવશે, તો જૂનમાં કેટલા દિવસ હોય? 30 દિવસ હોય. જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં ક્યાં સુધી જવાનું છે? 24 તારીખ સુધી. એટલે કે ડિસેમ્બરના 24 દિવસો લેવાના છે. બધાનો ટોટલ માર્યા તો 4, 5, 6, 7, 7 ને 6, 13, અહીંયા 3 થશે, 3 ને 3 6, 9, 12, 15, 18, 18 ને 3 21, એટલે કે ટોટલ દિવસો આપણે 213 મળ્યા. એટલે કે 213 ભાગ્યા 7 કરવા પડે, કેમ કે અઠવાડિયાના દિવસો કેટલા હોય? 7 દિવસે રિપીટ થાય દિવસ. તો 213 ભાગ્યા 7 એટલે 7 3 21,
00 ને આ આપણે મળ્યો શેષ, તો આપણે 3 દિવસ ઉમેરવા પડે. 25 મે 2006 ના રોજ ગુરુવાર, તો 26 તારીખે શુક્ર, 27 શનિ ને 28 3 દિવસ થઈ ગયા. શેષ જે વધે તે ઉમેરી દેવાની. તો રવિવાર થાય તો આપણે આન્સર આવશે ડી ઓપ્શન, રવિવાર. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 8 ગણી છે. પિતા ને પુત્ર, પિતાની ઉંમર 8 ગણી છે પુત્રની ઉંમરથી. તો પુત્રની ઉંમર ધારો કે 1 વર્ષ છે, તો પિતાની ઉંમર કેટલી થાય? 8x થાય. જો બંનેની ઉંમરનો સરવાળો 36 વર્ષ હોય, બંનેનો સરવાળો કેટલો થાય? 36 વર્ષ. તો 8x + 1 એટલે 9x = 36. તો એક્સની કિંમત આપણે મળી x = 4, 36/9. તો પુત્રની ઉંમર કેટલી થાય? તો પુત્રની ઉંમર આપણે કેટલી થાય રીતે? 1 વર્ષ, x = આપણે કેટલા મળ્યા? 4, બી ઓપ્શન. એકનો વિરોધીનો વ્યસ્ત, એકનો વિરોધી એક જ થાય, એટલે કે એકનો વિરોધી -1 થાય બરાબર, ને એનો પાછો વ્યસ્ત એટલે કે એકના છેદમાં 1 -1, એકના છેદમાં -1 એટલે કે -1. તો એ ઓપ્શન. 49x + 21y = 161 અને 21x + 49y = 189. તો x + y = કેટલા? 49x + 21y = 161. હવે શું આપ્યું? 21x + 49y = 189. આ બંને સમીકરણનો સરવાળો કરીએ તો 49 0 4 5 6 7, 70x + 70y = 90 14 15 35. તો અહીંયા 70 70 આપણે કોમન કાઢીએ, 70x + y = 350, 0 0 કેન્સલ, 7 5 35, તો x + y = આપણે મળે 5. ઓપ્શન એમાં -5 આપ્યા પણ આપણે ખાલી 5 જ આવશે. રફિકભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 8:7 છે. જો તેમની માસિક આવક ₹600 હોય તો માસિક બચત કેટલી થાય? હવે આવક અને ખર્ચ બરાબર, એટલે કે આવક આપેલી છે 8:7 પ્રમાણમાં અને ખર્ચ એટલે કે આપણે 8 ધારી લઈએ કે આવક 8 રૂપિયા છે અને ખર્ચ 7 રૂપિયા બરાબર. તો બચત શું થશે? બચત આપણે મળે 8 - 7 એટલે 1 રૂપિયો મળે. જો તેની માસિક આવક ₹600 હોય એટલે કે 8 રૂપિયા હોય ત્યારે, આવક 8 રૂપિયા હોય ત્યારે બચત કેટલી મળે? 1 રૂપિયો. એટલે કે 8 રૂપિયા હોય ત્યારે બચત 1 રૂપિયો. તો માસિક આવક કેટલી આપેલી છે? 600 રૂપિયા. તો 600 રૂપિયાએ બચત કેટલી, સોરી ખર્ચ કેટલો? તો 600 × 1 એટલે 600/8 છેદ ઉડાડીએ 4 2 8 ને 4 એટલે 150. તો 150/2 એટલે 75 રૂપિયા થાય. તો એની બચત કેટલી થાય? 75 રૂપિયા. જો 5 માણસો 10 કામ 20 મિનિટમાં કરી શકે તો 30 માણસો 30 કામ કેટલી મિનિટમાં કરી શકશે? તો MDH, ડે એટલે દિવસો, દિવસો નથી આપેલા, માણસો આપેલા છે. એટલે કે એમ કેટલા લેવાના? 5 માણસો. કામ છેદમાં કામ આવશે એટલે કે 10 કામ, ને મિનિટ આપેલી છે એટલે કે દિવસોની જગ્યાએ મિનિટ આપેલી છે. તો 5 × 20 ના છેદમાં કેટલા કામ છે? 10 કામ બરાબર. તો 30 માણસો 30 કામ કેટલી મિનિટમાં કરી શકે? એટલે કે મિનિટ શોધવાની છે. ભાગ્યા 30 કામ છે, 30 30 કેન્સલ, 0 0 કેન્સલ, 5 2 10, તો 10 મિનિટમાં કરી શકે, બી ઓપ્શન. મનીષા રોજનું 435 લિટર ચાલે છે, તો 5.22 કિમીનું અંતર કાપતા કેટલા દિવસ લાગે?
5.22 કિલોમીટર આપેલા છે, એને આપણે મીટરમાં ફેરવવા હોય તો 1000થી ગુણવા પડે, બરાબર? તો 5.22 ગુણ્યા 1000, પોઈન્ટ કાઢવા હોય, બે આંકડા પછી પોઈન્ટ છે તો છેદમાં 100 લખવા પડે, ગુણ્યા હવે અહીં કેટલા મીટર આપેલા છે, 435, તો દિવસો આપણે શોધવાના છે, અહીંયા 1000 આવશે, તો 00 કેન્સલ, 5થી આપણે ભાગ ચલાવીએ તો 5 × 2 = 10, અને અહીંયા શું થશે, 4 × 5 = 8 × 5 = 40, 7 × 5 = 35, 87 ગુણ્યા 6 = 522, તો 6 × 2 = 12, તો 12 દિવસ ચાલે. અંતર કાપતા કેટલા દિવસ લાગે? 12 દિવસ. પી અને ક્યુ પોતાનો બિઝનેસ ચાલુ કરે છે. પી એ ક્યુ કરતાં 3 ગણી મૂડીનું રોકાણ કરે છે. આ પી છે અને ક્યુ છે. ધારો કે ક્યુ 1 રૂપિયા મૂડીનું રોકાણ કરે તો પી એનાથી 3 ગણા એટલે કે 3x રૂપિયાનું રોકાણ કરે, એટલે આપણે રેશિયો મળી ગયો, એક્સ એક્સ કેન્સલ, તો 3:1 રેશિયો મળ્યો, બરાબર? તો તેમનો કુલ નફો કેટલો આપેલો છે? 36000. તો પીના ભાગે કેટલા રૂપિયા આવે? તો અહીંયા 3ને કેટલો ભાગ મળે? 3જો ભાગ મળે, એટલે ટોટલ ભાગ કેટલા છે? તો 3 + 1 એટલે 4 છે, બરાબર? ટોટલ 4 છે, એમાંથી 3જો ભાગ કોને મળે છે? પીને. ને નફો કેટલો મળ્યો? 36000. તો 4 × 9 = 36, ને 9 × 3 = 27000 પીના ભાગે આવે, સી ઓપ્શન. 30, 40, 50 નો ગુસ્સા અને લસાઅ કેટલો થાય? તો પહેલા ગુસ્સાની વાત કરીએ આપણે, તો 30, 40 અને 50, તો તેનો ગુસ્સા કેટલો આપણે ડાયરેક્ટ મળી જાય? 10 મળે, કેમ કે બધામાં 0 0 મળે, એટલે કે 10થી નિશેષ ભાગી શકાય બધાને, તો એવો ઓપ્શન કયો છે? એક જ છે, બી ઓપ્શન. પહેલા ગુસ્સા આપણે 10 મળે એવો. પંકજ સંજય અને પ્રતિમાને વર્તુળાકાર મેદાનને એક ફેરો ફરતા અનુક્રમ 12 સેકન્ડ, 8 સેકન્ડ અને 15 સેકન્ડ લાગે છે, તો કેટલા સમય પછી ત્રણેય આરંભ બિંદુએ ભેગા મળશે? તો 12 સેકન્ડ, 8 સેકન્ડ અને 15 સેકન્ડનો આપણે લસાઅ લેવો પડે. તો 12, 8 અને 15નો લસાઅ કેટલો થશે? 120 થશે. ડાયરેક્ટ કઈ રીતે? તો પહેલાં 15 આપેલા છે, તો 15ને 8 અને 12થી નિશેષ ન ભાગી શકાય. હવે 15ના ડબલ કેટલા થશે? 15 × 2 = 30 થશે. તો 12 અને 8ને 30, 30ને 12 અને 8થી ન ભાગી શકાય. પછી 15ના 4 ગણા કરવાના, તો 15 × 4 કેટલા થશે? 60 થશે. તો 12થી ભાગી શકાય પણ 8થી 60ને ન ભાગી શકાય, એટલે કે 12ના 4 ગણા કર્યા. હવે 12ના 8 ગણા કરવાના, 12 × 8 = 120 થશે. તો 120ને 12થી પણ નિશેષ ભાગી શકાય અને 8થી પણ નિશેષ ભાગી શકાય, તો આપણો લસાઅ કેટલો થશે? 120 સેકન્ડ. તો ત્રણેય બિંદુ કેટલા સમય પછી ત્રણેય ભેગા થશે એવું કીધું છે, તો 120 સેકન્ડ. તો 120ને આપણે મિનિટમાં ફેરવવા હોય તો 60થી ભાગવા પડે, તો 2 મિનિટ પછી ત્રણેય ભેગા થશે, બી ઓપ્શન. રૂપિયા 700ની સાડીનું રૂપિયા 490માં મળે છે, તો તેના પર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? તો 700 − 490 / 700 × 100, તો 210 / 700 × 100, 00 કેન્સલ, 7 × 3 = 21, 3 × 10 એટલે 30% ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય, સી ઓપ્શન. 480ના કેટલા ટકા 24 થાય? 480ના કેટલા ટકા, એટલે કે આપણે ધારી લઈએ 1%, 1/100 બરાબર 24 થાય, આ 24, તો 24 × 2 = 48 થાય, 20 × 5 = 100 થાય, તો x બરાબર આપણે 5 બરાબરની પહેલી બાજુ જાય તો 5% મળે, એ ઓપ્શન. રૂપિયા 16500નું 4 વર્ષનું 16% લેખે સાદું વ્યાજ કેટલું થાય? 16500નું
કેટલા ટકા? 16% લેખે, 4 વર્ષનું, એટલે 16 × 4 64 થશે, 64 ભાગ્યા 100 તો 165 × 64 ગુણાકાર કરીએ આપણે, 165 × 64 0 × 6 = 35 36 × 39 3 9 5 = 21 24 + 25 = 26 4 × 1 = 4 5 × 6 0 6 5 10560 એવો એક પણ ઓપ્શન નથી, એટલે ઉપર પૈકી એક પણ નહીં. રૂપિયા 800ની મૂળ કિંમત વસ્તુ રૂપિયા 900માં વેચવાથી, હવે જ્યારે મૂળ કિંમત ઓછી હોય ને વેચાણ કિંમત વધારે હોય ત્યારે નફો જ થાય, પણ કેટલા ટકા નફો તે શોધવાનું છે. તો 800ની મૂળ કિંમત હતી ને 900માં વેચી એટલે 100 રૂપિયાનો લાભ થયો. તો 100ના છેદમાં મૂળ કિંમત કેટલી હતી? 80 હતી, 800 રૂપિયા હતી, ભાગ્યા 800 અહીંયા 100 તો 0 0 કેન્સલ, 100 / 8 એટલે 12.5% નફો થાય. બી ઓપ્શન, 80 માણસો 60 ઝાડ 8 કલાકમાં કાપી શકે. જો 60 માણસો નોકરી છોડી દે તો 12 કલાકમાં કેટલા ઝાડ કપાશે? અહીંયા પેલો MDH વર્ડ સૂત્ર આવશે. 80 માણસો છે, 8 કલાક, ઝાડ કેટલા કાપવાના છે? 60. હવે 16 માણસો નોકરી છોડી દે, એટલે કે ટોટલ 80 હતા, એમાંથી 16 માણસો જતા રહે નોકરી છોડીને, તો 64 માણસો વધે, 12 કલાક, તો કેટલા ઝાડ કાપી શકશે? તો આપણે ઝાડ કેટલા કાપી શકે તેના માટે ટી લીધો, તો 0 0 કેન્સલ, 8 × 8 64, તો ટી બરાબર આપણે શું મળશે? 6 × 12 72 એ ઓપ્શન. તે બ્લેન્ક ધ રેબેલ્સ ઇન ધ માર્કેટ પ્લેસ, તો અહીંયા આવશે હેંગ્ડ, ઓપ્શનમાં છે નહીં, HANGED હેંગ્ડ, નહીં ED નહીં લાગે, હેંગ ખાલી આવશે, HANG. DNSનું પૂરું નામ શું છે? ડોમેન નેમ સિસ્ટમ, સી ઓપ્શન. ગીવ પ્લુરલ ઓફ રેશિયો, તો રેશિયોઝ, એ ઓપ્શન. ડી ઓપ્શનમાં પણ રેશિયોઝ આપેલું છે. સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ, ગવર્મેન્ટ બેઝડ ઓન રિલિજિયન, એટલે કે ધર્મ આધારિત સરકારી સાચણ, તો એ ઓપ્શન થિયોક્રેસી. યુઝ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ સન બ્લેન્ક ઇન ધ વેસ્ટ, તો વેસ્ટ એટલે પશ્ચિમ દિશામાં સૂર્ય આથમે, તો ડઝ નોટ રાઇઝ એટલે કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો નથી. આઈ વોન્ટ ટુ બાય સમ ગુડ બ્લેન્ક ફોર ધ ઓફિસ સ્ટેશનરી, એ સ્પેલિંગ ખોટો આપેલો છે, STATIONERY સ્ટેશનરી. ગીવ અ સિંગલ વર્ડ ફોર અ પર્સન હુ પ્રિટેન્ડ્સ ટુ બી બેટર ધેન હી ઇઝ, એટલે કે ખોટો દેખાવ કરતો હોય એવો, ઢોંગી કહેવાય, ડી ઓપ્શન, હાઇપોક્રાઇટ. ચેન્જ ધી ડિગ્રી, અ ફૂલિશ ફ્રેન્ડ ઇઝ વર્સ ધેન અ વાઇઝ એનમી, એ અ વાઇઝ એનમી ઇઝ બેડ નોટ સો બેડ એઝ ફૂલિશ ફ્રેન્ડ. ફિલ ઇન ધ ગેપ ફોસિલ્સ, એટલે કે અશ્મિભૂત ક્રિએચર્સ, એટલે કે જીવ, તો મમ્મીઝ, તો શું આવશે? હ્યુમન બિંગ્સ. ગીવ સિનોનિમ્સ ટુ ઇન્ક્વાયર પૂછપરછ, તો ડી ઓપ્શન, ઇન્ટરોગેટ. અ એજ મસ્ટ બી પીટીડ, તો સી ધ. હિઝ નોવેલ્સ બ્લેન્ક રિપ્યુટેશન એઝ ગ્રોન ફાસ્ટ, તો હુઝ કે જેની. સબાના ગોડ બ્લેન્ક બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ, બેસ્ટ આપેલું, સુપરલેટિવ ડિગ્રી, ધ આવશે. ધ ગર્લ બ્લેન્ક આઈ મેટ યસ્ટરડે વોઝ વેરી ક્લેવર, વુમ
ધ ગર્લ કે જેણી ગઈકાલે મને મળી હતી તે ખૂબ જ હોશિયાર હતી. ગોડ લાઇક્સ બ્લેન્ક ઇનોસેન્ટ વેરી મચ. સી ધ